અત્યારે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી. સાબરકાંઠા જિલ્લામાં પેપર લીક કૌભાંડ મામલો, જેમાં જિલ્લા પોલીસે 23 લાખ જેટલી રકમ રિકવર કરી. ગતરોજ ઝડપાયેલા આરોપીઓ પાસેથી ઝડપી રકમ, જિલ્લા પોલીસનો ધમધમાટ યથાવત. આગામી ટૂંક સમયમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થશે. અત્યાર સુધીમાં 8 આરોપીઓની થઈ છે અટકાયત. હજુ 3 આરોપીઓ ફરાર. આગામી ટૂંક સમયમાં વધુ ભેદ ઉકેલાશે. ચૂંટણીમાં ઉભા રહેલા મહેન્દ્ર પટેલની મતદાન માટે કોઈ વ્યવસ્થા નથી. પેપર લીક મામલે વધુ કલમો પણ ઉમેરાશે. અધિકારીઓ દ્વારા ચાલુ છે. મુખ્ય બાબત એ છે કે આજે પેપર લીક થયું, તો એ લીક થવા પાછળ સૌથી મહત્વનું મૂળભૂત રોલ કોનો માનવામાં આવી રહ્યો છે? અત્યારે જે છે એમાં જો જુદા જુદા જે નામ આવી રહ્યા છે એની તપાસ અત્યારે ચાલુ છે, અને ટૂંક સમયમાં તમામ આરોપી ઝડપાશે તો એ મુખ્ય નામ જે છે એ સામે આવશે. ખેડા માતરના કોઈ શિક્ષકની સંડોવણી સામે આવી છે? કારણ કે એ મૂળ શિક્ષક પ્રાંતિજનો છે અને ત્યાં સુધી તપાસ નથી કે આપણે ખેડા સુધી અત્યારે આવી કોઈ હકીકત તપાસ દરમિયાન ધ્યાને આવેલ નથી. સાહેબ, 11 સિવાય કોઈ બીજા વધુ આરોપી નામ આવ્યા? જે આરોપીઓ છે એની અત્યારે પૂછપરછ ચાલુ છે. વધુ એની જેની સંડોવણી હશે એ તમામની ધરપકડ કરવામાં આવશે. સાહેબ, આ મામલે સૌથી મોટો જે સવાલ થઈ રહ્યો છે, રાજકીય ક્યાંક ને ક્યાંક લોબી એની સાથે સંકળાયેલી છે, શું કહેશો? આવી કોઈ હકીકત અત્યારે ધ્યાને આવેલ નથી. આ લોકોની સામે સાહેબ ગુસ્સી કોર્ટનો કોઈ કલમ ઉમેરવાનું છે એ બાબતે શું કહેવું? અત્યારે જે તપાસ દરમિયાન જે વધુ વિગતો આવશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જે અત્યારે જે તપાસનો વિષય છે અને જે તપાસમાં આવશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જે એના કોઈ એવા સરકારી કર્મચારીની સંડોવણી હશે તો આવી વસ્તુ થઈ શકે છે, તો એ બાબતે આ કલમ આમાં લગાવવામાં આવી છે. અને આ જે તપાસમાં તમામ આરોપીઓ ઝડપાશે તો એ મુજબની કાર્યવાહી થશે. એડવાન્સ પણ લગાવી છે સર? જી. કોઈ સર્કમસ્ટન્સીસ છે જે એ તપાસનો વિષય છે. અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી. સાબરકાંઠા જિલ્લામાં પેપર લીક કૌભાંડ મામલો, જેમાં પોલીસે 23 લાખ જેટલી રકમ રિકવર કરી. ગતરોજ ઝડપાયેલા આરોપીઓ પાસેથી ઝડપી રકમ, જિલ્લા પોલીસનો ધમધમાટ યથાવત. આગામી ટૂંક સમયમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ. અત્યાર સુધીમાં 8 આરોપીઓની થઈ છે અટકાયત. હજુ 3 આરોપી ફરાર. આગામી ટૂંક સમયમાં વધુ ભેદ ઉકેલાશે. ચૂંટણીમાં ઉભા રહેલા મહેન્દ્ર પટેલની મતદાન માટે કોઈ વ્યવસ્થા નહીં. પેપર લીક મામલે વધુ કલમો પણ ઉમેરાશે.